નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર થ્રી આહ ઓહ આઉચ તેની એક્ટિવિટી નંબર એકથી ચારનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર વન લિસન રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ એટલે કે સાંભળો ગાઓ અને કવિતાનો આનંદ માણો વેન એવરીબડી હેઝ અ શોર્ટ હેર ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ એટલે કે જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે ત્યારે બળવાખોર તેના વાળ લાંબા વધવા દે છે વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ એટલે કે જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરે છે ત્યારે બળવાખોર એક શબ્દ બોલતો નથી વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન ધ રેબેલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ ત્યાર પછી આગળ વેન એવરીબડી નહીં પણ અહીંયા આવશે નો બડી બરાબર અહીંયા ભૂલ છે અહીંયા આવશે નો બડી નો બડી વેન નો બડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન ધ રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટન્સ એટલે કે જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું નથી ત્યારે બળવાખોર ધાંધલ મચાવે છે બરાબર ડિસ્ટર્બ કરે છે ત્યાર પછી આગળ જોઈએ વેન એવરીબડી વેર્સ અ યુનિફોર્મ ધ રેબલ ડ્રેસિસ ઇન ફન્ટાસ્ટિક ક્લોથ્સ એટલે કે જ્યારે સૌ ગણવેશ પહેરે છે ત્યારે બળવાખોર વિચિત્ર કપડાં પહેરે છે વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેઇન એટલે કે જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે ત્યારે બળવાખોર વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક જ્યારે સૌ મીટિંગમાં અથવા તો સભામાં જાય છે ત્યારે બળવાખોર ઘરે રહીને પુસ્તક વાંચે છે ત્યાર પછી આગળ જોઈએ વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ ધ રેબલ સેઇઝ નો થેન્ક યુ એટલે કે જ્યારે સૌ હા પ્લીઝ કહે છે ત્યારે બળવાખોર ના આભાર કહે છે ઇટ ઇઝ વેરી good that વી હેવ રેબલ્સ યુ may નોટ ફાઇન્ડ ઇટ વેરી good ટુ બી અવર્સ એટલે કે બળવાખોર હોય છે તે ખૂબ સારું છે પરંતુ તમને પોતાને બળવાખોર બનવું સારું ન લાગે ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ એટલે કે સંવાદને વાંચો અને સમજો તો એમાં પહેલો સંવાદ આપેલો છે સેઝ રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ એટલે કે માતા કહે છે રમેશ આ તારું નવું ટી શર્ટ છે રમેશ ધેટ્સ નાઇસ થેન્ક યુ એટલે કે રમેશ કહે છે ખૂબ જ સરસ છે આભાર મધર આર યુ હેપી માતા કહે છે તું ખુશ છે રમેશ યસ આઈ એમ એટલે કે હા હું ખુશ છું ત્યાર પછી આગળ બીજો ડાયલોગ છે અજય શેષ કેન યુ ક્લાઇમ્બ અ ગિરનાર એટલે કે અજય પ્રશ્ન પૂછે છે શું તું ગિરનાર ચડી શકે વિજય શેષ યસ આઈ કેન એટલે કે વિજય જવાબ આપે છે હા હું ચડી શકું અજય આર યુ કોન્ફિડન્ટ એટલે કે અજય કહે છે શું તને વિશ્વાસ છે વિજય સેઝ યસ આઈ એમ એટલે કે વિજય કહે છે હા મને વિશ્વાસ છે ત્યાર પછી આગળ ત્રીજા ડાયલોગ આપેલો છે ફાધર સેઝ નેહા વેર આર યુ એટલે કે પિતા કહે છે નેહા તું ક્યાં છે નેહા આઈ એમ હિયર પપ્પા નેહા કહે છે હું અહીં છું પપ્પા ફાધર ધીસ ઇઝ યોર રિઝલ્ટ એટલે કે પિતા કહે છે આ તારું રિઝલ્ટ છે આ તારું પરિણામ છે નેહા આઈ કાન્ટ બિલીવ એટલે નેહા કહે છે હું માની નથી શકતી ફાધર વાય એટલે ફાધર પૂછે છે કેમ નેહા આઈ ગેસ્ટડ ધ લેસ માર્ક એટલે નેહા કહે છે મેં ઓછા ગુણ ધાર્યા હતા ત્યાર પછી આગળ ચોથો સંવાદ છે સલીમ સેઝ જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ સલીમ કહે છે જોસેફ તે પેલી ફિલ્મ જોઈ છે જોસેફ યસ આઈ હેવ જોસેફ કહે છે હા મેં જોઈ છે સલીમ વોટ્સ યોર ઓપિનિયન સલીમ કહે છે તારો અભિપ્રાય શું છે જોસેફ આઈ વોઝ બોર્ડ જોસેફ કહે છે હું કંટાળી ગયો હતો સલીમ વાય સલીમ પૂછે છે કેમ જોસેફ દેર વોઝ મેની સીન્સ ઓફ ફાઇટિંગ જોસેફ કહે છે તેમાં લડાઈના ઘણા દ્રશ્યો હતા સલીમ સેઝ ઇટ્સ યોર વ્યૂ એટલે કે સલીમ કહે છે તે તારો અભિપ્રાય છે ત્યાર પછી આગળ વધીએ એક્ટિવિટી નંબર થ્રી હિયર આર સમ સ્માઇલી રાઈટ અ પ્રોપર વર્ડ અંડર ઈચ સ્માઈલી ધ વર્ડ્સ ઇવન ગિવન ઇન ધ બ્રેકેટ એટલે કે અહીં કેટલાક સ્માઇલી આપેલા છે તેની નીચે અનુરૂપ શબ્દો કાઉસમાંથી જોઈ અને આપણે લખવાના છે બરાબર તો એમાં પહેલાંની અંદર આવશે હેપી ત્યાર પછી બીજા સ્માઇલી નીચે આવશે કોલ્ડ ત્રીજામાં આવશે ગિલ્ટી ત્યાર પછીના સ્માઇલીમાં આવશે સેટિસફાઈડ બોર્ડ અને સરપ્રાઇઝ ત્યાર પછી આગળ લોનલી કોન્ફિડન્ટ અને સેડ આવશે ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર ફોર એ વર્ક ઇન રીડ એન્ડ અંડરસ્ટેન્ડ ધ ડાયલોગ ઇનેક ધ ડાયલોગ્સ ઇન ધ ક્લાસ ફોર્મ અ નધર ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કે જોડી બનાવી કાર્ય કરો અહીં આપેલા સંવાદો વાંચો અને તેને સમજો કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નવા બીજા સંવાદો બનાવો અને તેને વર્ગ સમક્ષ અભિનય સ્વરૂપે રજૂ કરો તેમાં પહેલું છે રશ્મિ ગુડ આફ્ટરનૂન આંટી રાધાબેન ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ રશ્મી આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ રાધાબેન વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી રશ્મી વાય નોટ હાઉ મચ આંટી રાધાબેન ટુ કેજીસ પ્લીઝ રશ્મી શ્યોર સી યુ તો વિદ્યાર્થી મિત્રો નીચે કેટલાક કાઉસમાં શબ્દો આપેલા છે જે છે મિલ્ક સ્વીટ ટી વેજીટેબલ્સ ઘી અને વીટ તો આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે બીજા નવા સંવાદો બનાવવાના છે બરાબર

જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને તમારે નવા સંવાદ બનાવવાના છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી ફોર બી લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ ફોર્મ ન્યૂ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કે અહીં જે સંવાદ આપેલા છે તે વાંચવાના છે અને તેને સમજવાના છે ત્યારબાદ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને નવા સંવાદ બનાવવાના છે તો એમાં પહેલો સંવાદ છે ઇન અ ગાર્મેન્ટ શોપ એટલે કે કપડાઓની દુકાનમાં રુચિર સેઝ મમ્મી લુક વોટ એન અરેન્જમેન્ટ માલાબહેન યસ ડિયર વિચ ટી શર્ટ ડુ યુ લાઇક રુચિર ધ બ્લેક વન માલાબહેન સેઝ વાય સેઝ ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ માલાબહેન નાઇસ ચોઈસ રુચિર શેસ થેન્ક યુ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે કાઉસમાં કેટલાક શબ્દો આપેલા છે જે છે જીન્સ શર્ટ સલવાર કમીઝ પંજાબી ડ્રેસ આ શબ્દોનો ઉપયોગ કરી અને નવા બીજા ડાયલોગ એટલે કે સંવાદો આ મુજબ તમારે બનાવવાના છે ત્યાર પછી આગળ જોઈએ બીજો સંવાદ આપેલો છે ઇન અ પ્રોવિઝન શોપ એટલે કે કરિયાણાની દુકાનમાં આશા શેષ એક્સક્યુઝ મી શોપકીપર યસ લિટલ પ્રિટી ડોલ વોટ કેન આઈ ડૂ ફોર યુ

આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે બીજા નવા સંવાદો બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં યુનિટ થ્રી ની એક્ટિવિટી નંબર એક થી ચાર પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો